ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિર થી જ સ્ટેશન સુધી લઈ જવામાં આવ્યા છે. હવે આન બાન અને સાન સાથે જ સ્ટેશન થી ભગવાન નગરચર્યા નીકળશે, ત્યારે આવો જોઈએ કેવી છે આ તસવીર, કેવા છે આ દ્રશ્યો, કેવો છે આ ભક્તિમય માહોલ. ભગવાન જગન્નાથને જે છે ગાડીમાં બેસાડીને સ્ટેશન લઈ જવામાં આવી રહ્યું છે. સ્ટેશનમાં જે ભગવાન જગન્નાથને છે રથમાં બેસાડીને જે રથયાત્રાનું જે છે શરૂઆત થશે, તે માટે અત્યારે અહીંયા ઇસ્કોન મંદિરથી ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બેન સુભદ્રા સાથે ભગવાનને જે છે ગાડીમાં બેસાડીને અત્યારે જે છે સ્ટેશન તરફ લઈ જવામાં આવી રહ્યા છે. વડોદરા શહેરમાં 42 રથયાત્રા હોય તેમાં ભક્તોમાં પણ શ્રદ્ધા જોવા મળી રહી છે. અને આજે રથયાત્રા છે તેમાં જે ભક્તો જે છે એ પણ એમની અંદર પણ એક ખુશીની લાગણી જોવા મળી રહી છે કે આજે આ રથયાત્રામાં વડોદરા શહેરના બહુ જ બધા જે ભક્તો છે એ જોડાશે. અત્યારે અહીંયા જે છે સાંસદ રંજન ભટ્ટ એ પણ અહીંયા ઉપસ્થિત છે. અત્યારે જગન્નાથ ભગવાનને જે છે ગાડીમાં બેસાડીને જે સ્ટેશન તરફ લઈ જવામાં આવશે, ત્યારબાદ જે એમને છે રથમાં બેસાડીને એના પછી જે આ વડોદરા શહેરમાં જે નગર ચર્ચાએ નીકળવાના હોય, ભગવાન જગન્નાથની જે રથ છે એ વડોદરા શહેરમાં નગર ચર્ચાએ એ નીકળશે. અને જે ભક્તો જે છે ખાસ કરીને રથ જે વડોદરા શહેરમાં બહુ જોરો શોરોથી મનાવવામાં આવે છે, તે માટે ભગવાન જગન્નાથને અત્યારે આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે જે ગાડી છે તેમાં બેસાડીને સ્ટેશન તરફ લઈ જવામાં આવી રહી છે. અહીંયા જે ભક્તો છે તે પણ આજ રથયાત્રાની શરૂઆતમાં જે છે જોડાઈ ગયા છે અને ભક્તોમાં પણ બહુ જ ખુશીની જે છે એક લાગણી જોવા મળી રહી છે. અને અહીંયા જે સાંસદ રંજન ભટ્ટ તે જે છે એ પણ અહીંયા ઉપસ્થિત છે. અને અત્યારે આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે ઇસ્કોન મંદિરથી ભગવાન જગન્નાથને ગાડીમાં બેસાડીને સ્ટેશન તરફ લઈ જવામાં આવી રહ્યા છે. તેના પછી સ્ટેશનથી ભગવાન જગન્નાથને રથ પર વિરાજમાન કરીને જે વડોદરા શહેરમાં નગર ચર્ચિયાએ રથ જે છે એ નીકળવામાં આવશે. અને આપ જોઈ શકો છો અહીંયા દ્રશ્યમાં ઇસ્કોન મંદિરથી ભગવાન જગન્નાથને જે ગાડીમાં બેસાડીને સ્ટેશન જે રથ છે ત્યાં સુધી લઈ જવામાં આવશે. પછી રથમાં જે ભગવાન જગન્નાથ છે એમને વિરાજમાન કરીને શું કહેશો આપ અત્યારે ભગવાન જગન્નાથને લઈ જવામાં આવશે સ્ટેશન તરફ? હા, સ્ટેશનથી બહુ જ ખુશીનો માહોલ છે. આજે રથયાત્રા છે, શું કહેશો? કેટલી ખુશી? બહુ જ ખુશી છે મેડમ. જેવી રીતે આપ જોઈ શકો છો કે ભક્તોમાં પણ બહુ જ અનેરો ખુશી જોવા મળી રહી છે. જેવી રીતે આ બસ બી અહીંયા જે ઇસ્કોન મંદિર છે તેના આંગણથી બસમાં પણ અનેરો જે અહીંયા ભક્તો છે તેમને પણ લઈ જવામાં આવી રહ્યું છે. અને અહીંયા જે આ રથયાત્રા જે છે તેમાં અનેકો જે ભક્તો છે એ પણ જોડાઈ રહ્યા છે. સાથે સાથે જે અહીંયા પ્રશાસન જે છે એ પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવી છે પ્રશાસન દ્વારા જે છે. અને અત્યારે ઇસ્કોન મંદિરથી ભગવાન જગન્નાથ બેન સુભદ્રા ભાઈ બલરામ સાથે જે સ્ટેશન તરફ ભગવાનને ગાડીમાં બેસાડીને લઈ જવામાં આવ્યું છે. સ્ટેશન પર જે રથ છે તેમાં ભગવાનને વિરાજમાન કરીને પછી વડોદરા શહેરમાં જે છે નગર ચર્ચાએ રથ જે છે એ નીકળશે. તેની માટે ઇસ્કોન મંદિરથી ભગવાન જગન્નાથ જે છે એમને પ્રસ્થાન કરી લીધું છે. અને આપ જોઈ શકો છો અહીંયા દ્રશ્યમાં કે અહીંયા જે બસ છે એ પણ મૂકવામાં આવી છે. શ્રદ્ધાળુ જે છે એ બસમાં બી જઈ રહ્યા છે સ્ટેશન તરફ. અને બહુ વધારે સંખ્યામાં જે શ્રદ્ધાળુ છે એ પણ અહીંયા ઉપસ્થિત છે. સાંસદ રંજન ભટ્ટ પણ અહીંયા ઉપસ્થિત હતા. ભગવાન જગન્નાથને જે ગાડીમાં સવાર કરીને લઈ જવામાં આવ્યો તેમને આશીર્વાદ લેવા માટે સાંસદ રંજન ભટ્ટ જે છે એ પણ અહીંયા. માતાજી, આજે રથયાત્રા છે ભગવાન જગન્નાથને જે છે લઈ જવામાં આવી છે, શું કહેશો આપ? આજે એટલો બધો આનંદ થાય છે ને દીદી કે અમે આમ મુક્તિ બયાન કરી નથી શકતા. શું કહેશો આજે રથયાત્રા છે આ સુંદર રીતે પણ થાય છે? હરે કૃષ્ણ. જેવી રીતે અહીંયા બોલો બોલો કોણ બને હો? હરે કૃષ્ણ. કે આપ સબ લોગોં કો જગન્નાથ રથયાત્રા મેં આના હૈ. બહુત બચ્ચોં કે દ્વારા સુંદર ઝાંકીયાં બનાઈ ગઈ હૈ રામ સીતા લક્ષ્મણ હનુમાનજી કી ગૌરનિતાઈ કી. આપ સબ લોગોં કો હાર્દિક સ્વાગત હૈ. આપ લોગ આઈએ ઓર રથયાત્રા મેં શામિલ હુઈએ. હરે કૃષ્ણ.
રથયાત્રામાં જે બાળકો છે જેમને એક ભગવાનનું રૂપ કહેવામાં આવે છે બાળકો પણ સુંદર રીતે તૈયાર થઈને આ રથયાત્રા જે આ સ્ટેશનથી નીકળવાની છે તેમાં જે આ બાળકો છે સુંદર રીતે તૈયાર થઈને ભગવાનના જેમને રૂપ કહેવાય છે તેમને એ પણ જોડાવાના છે. આપ જોઈ શકો છો દ્રશ્યમાં અહીંયાથી જે છે એ જઈ રહ્યા છે. શું કહેશો માતાજી જે રથયાત્રામાં? હું ફર્સ્ટ વાર છે બરોડામાં આવી જગન્નાથ યાત્રા, મને જોઈને ખૂબ આનંદ થયો છે. બહુ જ ખુશી થઈ છે. આનંદનો પાર નથી રહ્યો. થેન્ક યુ. બસ બસ બસ. ઇસ્કોન મંદિરની અંદર અમે આવ્યા અને ઘણો આનંદ થયો. અમે ભરૂચથી આવ્યા છીએ. બહુ સુંદર પ્રોગ્રામ ભરૂચથી ખાસ. હરે કૃષ્ણ. જેવી રીતે આ રથયાત્રામાં લોકો જોડાયા છે, માજી બસ બહુ આનંદ થાય છે. ગુજરાતનો અમારો સરસ તહેવાર છે કાનાનો, જાણીને બહુ જ આનંદ થયો. હા, નીકળ્યા છે. જેવી રીતે આપ જોઈ શકો છો દ્રશ્યમાં પણ જે ભક્તો છે એમનામાં પણ અનેરો જે છે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે એમના કાના છે જગન્નાથજી છે આજે વડોદરા શહેરમાં નગર ચર્ચાએ નીકળશે. જય જગન્નાથ. લઈ જવામાં આવી રહ્યો છે. શું કહેશો માજી જે આજે રથયાત્રા નીકળી રહી છે? જેવી રીતે અહીંયા ભક્ત જનો જે છે, જેવી રીતે આજે ભક્તજનોને અહીંયા આપ જોઈ શકો છો કે બસમાં લઈ જવામાં આવી છે. આજે કાના જે છે નગરચર્યા પર નીકળવાના છે. શું કહેશો દાદા? આપ બી જોડાયા છો? નહીં, સરસ. બહુ આનંદ થઈ ગયો. અને આવી ભક્તિ આપણને સદાય માટે મળ્યા કરે, આપણને દર્શન સદાય માટે મળે. આપણું ઇસ્કોન મંદિર એટલે આપણું આખા વડોદરાની બાળપણ આપણું બખાનાય જાય. શું કે એ બહુ ઘણી સેવાઓ છે આપણા ઇસ્કોન મંદિરની અંદર. જેવી રીતે ભક્તો છે એમનામાં પણ જે છે અનેરો ઉત્સાહ જોવા મળે. શું કહેશો આપ? જેવી રીતે આ ભક્ત જે છે હરે કૃષ્ણ હરે રામા નું જે ખૂબ જ હેપી છે. આજે અમારે જગન્નાથજીની યાત્રા નીકળે છે જગતના પિતાની. સો બધા જોડાઓ એવી અમારી ઈચ્છા છે.